नमस्कार विद्यार्थी मित्रों, जीजी स्टडी हब चैनल नी अंदर हूँ के गहलोत आप सर्वनु हार्दिक स्वागत करूँ छू। अपने आज नवा वर्ष नी अंदर नवा टॉपिक साथे करंट अफेयर्स नो जे महत्वनो टॉपिक छे ओके पुरस्कार अने सन्मान एक जान्युआरी 2021 थी करी अने आज दिवस सुधीना जेटला पण महत्वना पुरस्कार छे एने आपणे आ वीडियो नी अंदर कंसिडर करवाना छे। खास आवनारी पीएसआई कोंस्टेबल बिन सचिव क्लार्क की परीक्षा माटे महत्वनो पॉइंट छे ओके। तो आज अपना वीडियो नी अंदर जे महत्वना एवोर्ड छे आपणे जोवाना छे, जेम के ओस्कर एवोर्ड छे, दादा साहेब फाळके एवोर्ड छे, जे महत्वना एवोर्ड छे ए आपणे जोवाना छे। चलो आपणे आपणा लेक्चर ने स्टार्ट करीए। हवे जुओ 2021 नो सुभाष चंद्र बोस आपत्ति व्यवस्थापन व्यक्तिगत एवोर्ड आ सौथी महत्वनुं छे, खास ध्यान रखजो। 2021 નો સુભાષ ચંદ્ર બોઝ આપત્તિ વ્યવસ્થાપન વ્યક્તિગત એવોર્ડ કોને અપાયો છે? તો ધ્યાન રાખજો, વ્યક્તિગત એવોર્ડ છે એ અપાયો છે રાજેન્દ્ર કુમાર ભંડારી। સૌથી મહત્વનો પ્રશ્ન, કયા વ્યક્તિને અપાયો છે? રાજેન્દ્ર કુમાર ભંડારી। તમે અહીંયા જોઈ શકો છો રાજેન્દ્ર કુમાર ભંડારી નું છે 2021 ની અંદર અપાયું છે। બીજું કે આ એક વ્યક્તિ છે, આ એવોર્ડ એવો છે जे संस्था अने व्यक्ति बंने ने आपवामां आवे छे ओके। कोईपण संस्था अने व्यक्तिगत बंने ने आपवामां आवे छे, जेनी अंदर व्यक्तिगत कैटेगरी में कोण छे? राजेन्द्र कुमार भंडारी। जो कुमार मुन्नन सिंह, कुमार मुन्नन सिंह ने 2020 नी अंदर सौ प्रथम व्यक्तिगत एवोर्ड, तमने प्रश्न पूछे कि सौ प्रथम व्यक्तिगत एवोर्ड कोने अपायो छे? सुभाष चंद्र बोस। तो कुमार मुन्नन सिंह, ज्यारे 2021 नी अंदर कोने अपायो छे? राजेन्द्र कुमार भंडारी। चलो आगळ डिटेल जोईए। हवे जुओ 2021 नो सुभाष चंद्र बोस आपत्ति व्यवस्थापन छे एनी अंदर ए छे 8मी बटालियन एनडीआरएफ। सौ प्रथम तमने एम पूछाय के सौ प्रथम कई संस्था ने आपवामां आव्यो हतो? तो कई छे? 8मी बटालियन एनडीआरएफ नी गाजियाबाद नी जे संस्था छे एने प्रथम एवोर्ड अपायो हतो। आ सौथी महत्वनो प्रश्न छे भाई, सुभाष चंद्र बोस आपत्ति व्यवस्थापन एवोर्ड कई संस्था ने प्रथम अपायो हतो? तो एनडीआरएफ नी टीम छे गाजियाबाद। बीजा नंबर नी अंदर छे डिजास्टर मैनेजमेंट, अने आ वर्षे कई संस्था ने अपायो छे? खास ध्यान रखजो, सस्टेनेबल एनवायरमेंट एंड इकोलॉजी डेवलपमेंट सोसायटी, एटले के सीड्स। आ जे सीड्स नामनी संस्था छे एने संस्थाना अंदर आपवामां आव्यो छे, अने व्यक्तिगत कोण छे? राजेन्द्र कुमार भंडारी। 2021 ની અંદર સૌથી મહત્વનો પ્રશ્ન છે ભાઈ કે આ વખતે સંસ્થાની અંદર કોને અપાયો છે? સીડ્સ, આવી રીતે પણ લખેલું હોય, સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી ડેવલપમેન્ટ। અહીંયા જો આપણા પ્રશ્નની અંદર જ છે કે કઈ કઈ સંસ્થાને એવોર્ડ મળ્યા છે, તો આ ત્રણે ત્રણ સંસ્થા અંદર મેન્શન છે। ચલો આગળ જોઈએ। હવે જુઓ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ 23 જાન્યુઆરી ક્યારે આપવામાં આવે છે? તો 23 જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને, જેમાં વ્યક્તિગત અને સંસ્થા આપવામાં આવે છે। આ ખાસ જોઈએ કે ડોક્ટર રાજેન્દ્ર કુમાર ભંડારી અને આ સંસ્થા છે સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ ઇન ઇકોલોજીકલ ડેવલપમેન્ટ। શરૂઆત ક્યારથી થઈ ભાઈ? 2019 થી। આ એવોર્ડ આપવાની શરૂઆત કયા વર્ષથી થઈ છે? 2019 થી। સૌથી મહત્વનો પ્રશ્ન છે, નરેન્દ્ર મોદીની સરકારે આ એવોર્ડ આપવાની શરૂઆત, જો 2021 નો પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ કોને આપવામાં આવે છે? તો કોણ છે? ડેવિડ ડિયોપ ઓકે, જેને સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતો સૌથી મહત્વનો એવોર્ડ છે। 2005 થી એની શરૂઆત થઈ છે। બુકર પ્રાઇઝ આપવાની શરૂઆત કયા વર્ષથી થઈ છે? તો 2005 થી। આ વર્ષે કોને મળ્યો છે ભાઈ? ડેવિડ ડિયોપ, અને ક્યાંના છે? ફ્રાન્સના પ્રખ્યાત લેખક છે, જેમની કૃતિ ખાસ યાદ રાખજો ભાઈ, એમની કઈ પુસ્તક માટે આપવામાં આવી છે? તો એટ નાઇટ ઓલ બ્લડ ઇઝ બ્લેક। સૌથી મહત્વનો પ્રશ્ન છે કે એમનું પુસ્તક કયું છે? તો એટ નાઇટ ઓલ બ્લડ ઇઝ બ્લેક ઓકે। આ ધ્યાન રાખજો, ડેવિડ ડિયોપ એમની આ કૃતિ છે ઓકે। ચલો આગળ જોઈએ। હવે જુઓ 2021 નું વિશ્વ ખાદ્ય પુરસ્કાર કોને અપાયો છે, અથવા તો એવોર્ડ કોને આપવામાં આવે છે? તો સૌથી મહત્વનો પ્રશ્ન છે, કોણ છે ભાઈ? ડોક્ટર શકુંતલા હરિકસિંહ। સૌથી મહત્વનો પ્રશ્ન છે ભાઈ, આ જો શકુંતલા હરિકસિંહ નો અહીંયા પીક પણ તમને દેખાય જ છે, ખાસ જોજો કે એમને કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે, દેખાય છે ને ભાઈ પાછળ ઓકે। જુઓ ડોક્ટર શકુંતલા હરિસિંહ છે, કુપોષણ અને ભૂખમરાથી આખી દુનિયાને બચાવવા માટે એમને જે જળ
એટલે કે માછલીના ખોરાક માટે એમને માછલી અને જળ ભોજન માટે એમને કાર્ય કરવા માટે આ એવોર્ડ આપવામાં આવે છે. ઓકે, આપણે જે મહત્વના દિવસ છે એની અંદર દિવસ જોઈ ગયા છીએ કે વિશ્વ ખાદ્ય દિવસ ક્યારે આવે છે ભાઈ? વિશ્વ ખાદ્ય દિવસ 16 ઓક્ટોબર, અને કોના દ્વારા ઉજવવામાં છે? ફાઓ. ઓકે, આ સંસ્થા છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, જે આપણે જોઈ ગયા છીએ. તો સૌથી મહત્વનો પ્રશ્ન છે, વિશ્વ ખાદ્ય એવોર્ડ કોને આપવામાં આવે છે? તો ડોક્ટર શકુંતલા હરિકસિંહ. અને શાના માટે? તો કે એમને જળ ભોજન, માછલી અને જળ ભોજન પર કાર્ય કરવા માટે, દુનિયાને ભૂખમરાથી બચાવવા માટે આમણે આ કાર્ય કર્યું છે. જે જળ ભોજન ખાસ કરીને બાંગ્લાદેશની અંદર જે માછલીઓ, નાની માછલીઓ છે, એમના ઉપર એમણે રિસર્ચ કર્યું છે, એ બદલ એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. હવે જુઓ, આ 2021નો સૌથી મહત્વનો પ્રશ્ન કે 51મો દાદાસાહેબ ફાળકે એવોર્ડ કોને આપવામાં આવ્યો? ઓકે, 51મો દાદાસાહેબ ફાળકે એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો રજનીકાંત. તમે જોઈ શકો છો દક્ષિણના સુપરસ્ટાર છે રજનીકાંત, એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કયા નંબરનો છે? સૌથી મહત્વનું છે 51મા નંબરનો છે. તો આ એવોર્ડ જે છે એ ફિલ્મ ક્ષેત્રનો સૌથી શ્રેષ્ઠ એટલે કે પ્રથમ નંબરનો એવોર્ડ છે. તો દાદાસાહેબ ફાળકે એવોર્ડ શરૂઆત ક્યારે થઈ છે? 1969ની અંદર. તમને પ્રશ્ન એમ પૂછાય કે સૌ પ્રથમ કયા વ્યક્તિને આપવામાં આવ્યો હતો? તો દેવિકા રાણી. ઓકે, દેવિકા રાણીને આ સૌ પ્રથમ એવોર્ડ આપવામાં આવ્યો હતો. જે અહીંયા બેસ્ટ એક્ટર, ખાસ ધ્યાન રાખજો, 2021ની અંદર બેસ્ટ એક્ટર દાદાસાહેબ ફાળકે એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો અક્ષય કુમાર. ઓકે, આ ધ્યાન રાખજો, અક્ષય કુમારને એમની ફિલ્મ લક્ષ્મી માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. અહીંયા આપણે લખેલું જ છે, મેન્શન કરેલું જ છે. અને બેસ્ટ એક્ટ્રેસ, ઓકે, દીપિકા પાદુકોણ. આ જો આ બધા પ્રશ્નો છે ને યાદ રાખજો કે 51માં દાદાસાહેબ ફાળકેની અંદર બેસ્ટ એક્ટર તરીકે કયો વ્યક્તિ છે? તો અક્ષય કુમાર. એમની કઈ ફિલ્મ માટે? લક્ષ્મી. અને બેસ્ટ એક્ટ્રેસ એટલે કે હિરોઈન કોણ છે? તો દીપિકા પાદુકોણ. એમની કઈ ફિલ્મ છે? છપાક ફિલ્મ માટે. અને તમને પ્રશ્ન એમ પૂછે કે બેસ્ટ ફિલ્મ કઈ છે દાદાસાહેબ ફાળકે એવોર્ડની અંદર? બેસ્ટ ફિલ્મ કઈ છે? તો તાનાજી ધ અનસંગ સ્ટોરી. ઓકે, તાનાજી ધ અનસંગ વોરિયર, આ જે છે એ સૌથી બેસ્ટ ફિલ્મ છે. ખાસ ધ્યાન રાખજો, 51મો દાદાસાહેબ ફાળકે એવોર્ડ કોને અપાયો છે? તો રજનીકાંતને. શરૂઆત ક્યારથી થઈ છે? 1969થી. સૌ પ્રથમ કોને મળ્યો છે? દેવિકા રાણી. ચલો આગળ જોઈએ. હવે જુઓ, 2020-21નો વ્યાસ સન્માન કોને આપવામાં આવ્યો? ઓકે, કે બિલ, આ પ્રશ્ન પૂછાઈ ગયો છે પરીક્ષાની અંદર કે વ્યાસ સન્માન કઈ સંસ્થા આપે છે? તો કે બિરલા ફાઉન્ડેશન. અને 2020-21નો વ્યાસ સન્માન કોને આપવામાં આવ્યો છે? તો ધ્યાન રાખજો, શરદ પગારે. ઓકે, શરદ પગારેને એમની જે નવલકથા છે પાટલી પુત્ર કી સામગ્રી, પ્રશ્ન એ પણ પૂછી શકાય છે. ઓકે, વ્યાસ સન્માન કોને મળ્યો છે? તો શરદ પગારે. અને એમની કઈ કૃતિ માટે? તો પાટલી પુત્ર કી સામગ્રી. આમ એ છે ને, આ સૌથી મહત્વનો પ્રશ્ન છે કરંટ અફેર્સનો કે વ્યાસ સન્માન કોને આપ્યો હોય અને કઈ સંસ્થા આપે છે ભાઈ? કે બિરલા ફાઉન્ડેશન. આ પણ સૌથી મહત્વનો પ્રશ્ન છે. બીજું તમને પ્રશ્ન એમ પૂછે કે 2020ની અંદર કોને મળ્યો હતો? 2020ની અંદર તો નાસિર શર્મા. ઓકે, 2020માં તમને એમ પૂછે કે 2020માં કોને મળ્યો હતો? તો નાસિર શર્મા. અને એમની કૃતિ હતી કાગજ કી નાવ, એમના માટે મળ્યું છે. આ ફક્ત ને ફક્ત ધ્યાન રાખવાનું કે ભાઈ આ એવોર્ડ મળ્યો છે તો કઈ કૃતિ માટે મળ્યો છે. અને સૌ પ્રથમ કોને મળ્યો હતો? તો ડોક્ટર રામવિલાસ શર્મા. તમને પ્રશ્ન એમ પૂછે કે સૌ પ્રથમ વ્યાસ સન્માન મેળવનાર વ્યક્તિ કોણ છે? તો રામવિલાસ શર્મા. ચલો આગળ જોઈએ. હવે જુઓ, હિન્દીના પ્રખ્યાત લેખક શરદ પગારે, તેમની કઈ કૃતિ માટે? તો પાટલીપુત્ર કી સામગ્રી. જ્ઞાનપીઠ પછી સાહિત્ય ક્ષેત્રનો સૌથી સર્વોચ્ચ એવોર્ડ છે, સર્વોચ્ચ. તમને પ્રશ્ન એમ પૂછે કે સાહિત્યનો સર્વોચ્ચ એવોર્ડ કયો છે? તો જ્ઞાનપીઠ એવોર્ડ. એના પછીનું કયું છે ભાઈ? તો આ છે વ્યાસ સન્માન. ઓકે, જે કઈ સંસ્થા આપે છે? કે બિરલા ફાઉન્ડેશન. આપણે અહીંયા લખ્યું જ છે કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આ એવોર્ડ અપાય છે. શરૂઆત કયા વર્ષથી થઈ છે? 1991. આ કયા નંબરનો એવોર્ડ છે? 30મા નંબરનો એવોર્ડ છે. તો 29મો કોને મળ્યો ભાઈ? તો નાસિર શર્માને. ઓકે, જે આપણે તમને કીધું કે એમની કૃતિ છે કાગજ કી નાવ, કાગજ કી નાવ માટે આ એવોર્ડ આપવામાં આવે છે. તો આ સૌથી મહત્વના પ્રશ્ન છે વ્યાસ સન્માનની અંદર. ચલો આગળ જોઈએ. હવે જુઓ,
તાજેતરમાં 2020માં ગુજરાતી ભાષા માટે સાહિત્ય અકાદમી એવોર્ડ કોને અપાયો? ઓકે, તો આપણ સૌથી ગુજરાતના આપણને બધાને ખબર છે ભાઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે ગુજરાતનું કરંટ અફેર્સ અથવા તો ગુજરાતનો જે જીકે છે એ વધારે પૂછાય છે, તો એની અંદર તમારે ધ્યાન રાખવાનું 2021નો સાહિત્ય અકાદમી એવોર્ડ કોને અપાયો છે? તો હરીશ મીનાંશ્રુ. ઓકે, એમની કઈ કૃતિ માટે? તો બનારસની ડાયરી. તમને પ્રશ્ન એમ પૂછે કે 2021નો સાહિત્ય અકાદમી એવોર્ડ કોને અપાયો છે? હરીશ મીનાંશ્રુ. અને કઈ છે? બનારસની ડાયરી. આપણ ધ્યાન રાખજો, આ પ્રશ્ન સૌથી વધારે પૂછાય છે. તો પ્રશ્ન આપણને એમ પૂછે કે સૌ પ્રથમ એવોર્ડ મેળવનાર, સૌ પ્રથમ સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનાર ગુજરાતી કોણ? તો માધવભાઈ દેસાઈ. ઓકે, એમના ડાયરી સાહિત્ય માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો, એ પણ ધ્યાન રાખજો. સાહિત્ય અકાદમી એવોર્ડ હિન્દી ભાષા, જો આપણે જોયું ને ગુજરાતી ભાષા માટે જોયું, હરીશ મીનાંશ્રુ. ઓકે, એમની બનારસની ડાયરી માટે. તો તમને પ્રશ્ન એમ પૂછે કે હિન્દી ભાષા માટે કોને આપવામાં આવી છે? તો અનામિકા નામની જે લેખક છે એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. અને અંગ્રેજી ભાષા માટે કોને આપવામાં આવી છે? તો અરુંધતી સુબ્રમણ્યમ. પ્રશ્ન એમ પૂછાય કયા વર્ષથી શરૂઆત થઈ છે? તો 1955થી. આ કેટલી ભાષાની અંદર એવોર્ડ આપવામાં આવે છે? પ્રશ્ન પૂછી શકાય છે ભાઈ કે સાહિત્ય અકાદમી એવોર્ડ કેટલી ભાષામાં આપવામાં આવે છે? તો કેટલી ભાષામાં આપવામાં આવે છે? 24. બંધારણની અનુસૂચિ 8માં માન્ય ભાષાઓ કેટલી છે? 22. અને એ 22 ભાષાઓ ઉપરાંત રાજસ્થાની અને અંગ્રેજી ભાષા જે છે એની અંદર પણ આ એવોર્ડ આપવામાં આવે છે. તો કુલ કેટલી ભાષામાં એવોર્ડ આપવામાં આવે છે? 24 ભાષાની અંદર આ એવોર્ડ આપવામાં આવે છે. તો એ પણ સૌથી મહત્વનો પ્રશ્ન છે ભાઈ. શરૂઆત કયા વર્ષથી થઈ છે? 1955થી. ચલો આગળ જોઈએ. 2020નો ફેમિના મિસ ઇન્ડિયા એવોર્ડ. ઓકે, પ્રશ્ન પૂછાય 2020નો ફેમિના મિસ ઇન્ડિયા એવોર્ડ કોને આપવામાં આવ્યો? તો ધ્યાન રાખજો, માનસી વારાણસી. ઓકે, અહીંયા માનસા લખાઈ ગયું છે, પણ ધ્યાન રાખજો, માનસી વારાણસી કયા રાજ્યની છે? પ્રશ્ન એવો પૂછાય તો તે તેલંગાણા રાજ્યની છે. આપણા માટે સૌથી મહત્વનો પ્રશ્ન એટલા માટે છે કે આ ત્રણ એવોર્ડ મેં બેક ટુ બેક લીધા છે. પહેલો એવોર્ડ છે ફેમિના મિસ ઇન્ડિયા એવોર્ડ 2020. જો ભલે 2020 છે, પણ આપવામાં ક્યારે આવ્યો છે? 2021માં. માટે ઇમ્પોર્ટન્ટ છે. તો કોને આપવામાં આવ્યું છે? માનસી વારાણસી. અને કયા રાજ્યની છે? તો તેલંગાણા રાજ્યની છે. ચલો આગળ જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો, પિકની અંદર છે જ. હવે જુઓ, 69મી મિસ યુનિવર્સ 2020. 69મી મિસ યુનિવર્સ 2020 એવોર્ડ જીતનાર મહિલા કોણ છે? સૌથી મહત્વનો પ્રશ્ન. તો એન્ડિયા મેજા. ખાસ ધ્યાન રાખજો, એન્ડિયા મેજા, જે કયા દેશની છે એવો પ્રશ્ન પૂછાય, તો એ કયા દેશની છે? મેક્સિકો દેશની છે. આ ધ્યાન રાખજો, આ છે એન્ડિયા મેજા. ઓકે, આ વ્યક્તિ છે એ એન્ડિયા મેજા છે. અહીંયા તમને બે પીક દેખાય છે, હું ક્લેરિફિકેશન કરું છું. આ વ્યક્તિ છે મિસ ઇન્ડિયા, જે સોરી મિસ યુનિવર્સ 69માં નંબર થઈ છે, એમને આ એવોર્ડ જીત્યો છે. તો તમને થશે કે આ કોણ છે? તો આ ભારતની છે, એડલિન કાસ્ટેલિના. ઓકે, પ્રશ્ન એમ પૂછાય કે મિસ યુનિવર્સની અંદર ભારતના કઈ વ્યક્તિએ ભાગ લીધો હતો? અથવા તો કઈ આવશે? એડલિન કાસ્ટેલિના. ઓકે, ખાસ ધ્યાન રાખજો, જે 5મા નંબરે રહી હતી. ઓકે, કયા નંબરે રહી હતી? 5મા નંબરે, જે મિસ યુનિવર્સ એવોર્ડ જીતી છે. નહીં તો આપણા માટે બે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. મિસ યુનિવર્સ 2020 એવોર્ડ કોણ જીતી છે? તો એન્ડિયા મિઝા. અને ભારત તરફથી કોણે ભાગ લીધો હતો? તો એડલિન કાસ્ટેલિના. ચલો આગળ જોઈએ. હવે જુઓ, તાજેતરમાં યોજાયેલી મિસ દિવા મિસ ઇન્ડિયા. ઓકે, સૌથી અગત્યનો પ્રશ્ન, આ ટોપિકનો સૌથી અગત્યનો પ્રશ્ન કે મિસ દિવા મિસ ઇન્ડિયા યુનિવર્સ 2021 કોણે જીત્યું છે? ઓકે, તો કોણ આવશે? હરનાજ સંધુ. ઓકે, કોઈ જગ્યાએ સિંધુ પણ લખેલું હશે, હરનાજ સિંધુ અથવા તો હરનાજ સંધુ. આ ખાસ ધ્યાન રાખજો, કયા રાજ્યની છે? તો ચંડીગઢની છે. ઓકે, હરિયાણા રાજ્યના ચંડીગઢની છે. આ એટલા માટે મહત્વનું છે કે આ મિસ દિવા મિસ ઇન્ડિયા એવોર્ડ એને જીત્યો છે. હવે જ્યારે ડિસેમ્બરની અંદર છે ને મિસ યુનિવર્સની સ્પર્ધા થાય છે. ઓકે, તમને પ્રશ્ન પૂછે કે મિસ યુનિવર્સની સ્પર્ધા ક્યારે થઈ છે? તો ડિસેમ્બરની અંદર. હવે ડિસેમ્બરની અંદર જ્યારે સ્પર્ધા થશે ત્યારે ભારત તરફથી કોણ ભાગ લેશે?
તો મિસ દિવા મિસ ઇન્ડિયા કોણ છે? અર્ણાજ સિંધુ. ઓકે, આ ડિસેમ્બર મહિનાની અંદર જ્યારે પણ સ્પર્ધા યોજાશે મિસ યુનિવર્સ, એની અંદર ભારત તરફથી કોણ ભાગ લેશે? તો અર્ણાજ સિંધુ. ખાસ ધ્યાન રાખજો. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. 2021 નો નેલ્સન મંડેલા વિશ્વ માનવતાવાદી એવોર્ડ કોણે જીત્યો છે? તો કોણ આવશે? રૂમન સિંહા સેગલ. ઓકે, જેને આ એવોર્ડ જીત્યો છે. નેલ્સન મંડેલા બધાને ખબર હશે. ઓકે, આફ્રિકા, દક્ષિણ આફ્રિકાના મહાત્મા પિતા જેને કહેવાય છે, એમને આ એવોર્ડ, એમના નામે આ એવોર્ડ આપવામાં આવે છે. તો કોણે જીત્યો છે? રૂમન સિંહા સેગલ. હવે તમને એ ખબર હોવી જોઈએ, પરીક્ષાની અંદર ઘણી વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે નેલ્સન મંડેલાને ભારત રત્ન કયા વર્ષમાં આપવામાં આવ્યો હતો. સૌથી મહત્વનો પ્રશ્ન છે કે નેલ્સન મંડેલાને ભારત રત્ન ક્યારે આપવામાં આવ્યો હતો. ઓકે, તો 1990ની અંદર નેલ્સન મંડેલાને ભારત રત્ન આપવામાં આવ્યો છે, અને એમના આધારે આ એવોર્ડ આપવામાં આવે છે, વિશ્વ માનવતાવાદી એવોર્ડ. અહીંયા છે રૂમન સિંહા સેહગલ, એમને આ એવોર્ડ આપવામાં આવે છે. આગળ જોઈએ. ગણિત ક્ષેત્રનું પ્રખ્યાત એવોર્ડ માઇકલ તથા સીરા હેલોર્ડ એવોર્ડ. ભાઈ આ ધ્યાન રાખજો, પરીક્ષાની અંદર ઘણી વાર પ્રશ્ન આ પૂછાય છે કે ગણિત ક્ષેત્રની અંદર માઇકલ તથા સીરા હેલોર્ડ એવોર્ડ. તો પ્રશ્ન એમ પણ પૂછાય છે કે માઇકલ તથા સીરા હેલોર્ડ એવોર્ડ છે એ કયા ક્ષેત્રની અંદર આપવામાં આવે છે? તો ગણિત ક્ષેત્રની અંદર એવોર્ડ આપવામાં આવે છે. અને કોણ જીત્યું છે? તો નિખિલ શ્રી વાસ્તવ. આ સૌથી મહત્વનો પ્રશ્ન છે. અને એમને શા માટે આ એવોર્ડ આપવામાં આવે છે? તો એમને રામાનુજ થિયરી, ઓકે, રામાની જ થિયરી પર એમણે કાર્ય કર્યું એ બદલ એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તો ધ્યાન રાખજો, ગણિત ક્ષેત્રનું પ્રખ્યાત માઇકલ તથા સીરા હેરોલ્ડ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો નિખિલ શ્રીવાસ્તવ. આની સાથે બીજા બે વ્યક્તિઓ હતા, આની સાથે બીજા બે વ્યક્તિઓ હતા, પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ આ વ્યક્તિ છે નિખિલ શ્રીવાસ્તવ, જે ભારતના છે. ઓકે, ચલો આગળ જોઈએ. હવે જુઓ, આ પ્રશ્ન પૂછાઈ પણ ગયો છે અને પૂછાવાની સંભાવના પણ છે. ઓકે, આ પ્રશ્ન પૂછાઈ પણ ગયો છે કે આંતરરાષ્ટ્રીય રેન્જર એવોર્ડ જીતનાર એકમાત્ર એશિયન વ્યક્તિ, ઓકે, એશિયાના એકમાત્ર વ્યક્તિ છે જેમને આ એવોર્ડ આપવામાં આવે છે. ઓકે, તો એ વ્યક્તિ કોણ છે? તો મહેન્દ્ર ગિરી. ઓકે, જે RFOની પોસ્ટ ઉપર છે, રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે. ઓકે, કાજીરંગા નેશનલ પાર્કની અંદર, સોરી, રાજાજી નેશનલ પાર્ક, રાજાજી નેશનલ પાર્કની અંદર આ RFO છે, એમને આ એવોર્ડ આપવામાં આવે છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો, શાના માટે આને એવોર્ડ આપવામાં આવે છે? તો મહેન્દ્ર ગિરીને વન્યજીવ સંરક્ષણ માટે આ એવોર્ડ આપવામાં આવે છે. આ માત્ર ભારતીય નહીં, એશિયનના પહેલા વ્યક્તિ છે જેમને આ એવોર્ડ આપવામાં આવે છે. અને પરીક્ષાની અંદર પૂછાઈ પણ ગયું છે અને ખાસ હવે પછી પૂછાવાની પણ સંભાવના છે. તો ધ્યાન રાખજો કે તમને પ્રશ્ન એમ પૂછે કે કોને એવોર્ડ આપવામાં આવે છે? તો મહેન્દ્ર ગિરી. ઓકે, એ ક્યાંના છે? તો ઉત્તરાખંડના રાજાજી નેશનલ પાર્કની અંદર તેઓ RFO છે. તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ છે. ઓકે, કોણ છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી? ઓકે, દરેક વિદ્યાર્થી કોમેન્ટની અંદર જવાબ આપશે કે ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ છે. ચલો આગળ જોઈએ. હવે જુઓ, તાજેતરમાં પેટા પર્સન ઓફ ધ યર એવોર્ડ, પેટા પર્સન ઓફ ધ યર એવોર્ડ કોને આપવામાં આવ્યો? તો કોને આપવામાં આવે છે? જ્હોન અબ્રામ. પેટા પર્સન એવોર્ડ શું છે હવે જોઈએ. તો કે જે પ્રાણીઓ માટે કાર્ય કરવા માટે આ એક પેટા સંસ્થા છે. તો ખાસ ધ્યાન રાખજો, પશુઓના અધિકાર માટેની સંસ્થા છે. અને પેટાનું ફૂલ ફોર્મ પૂછાય તો પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ. આ ખાસ ધ્યાન રાખજો, પેટાનો ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે કે પેટા એવોર્ડ કોને આપવામાં આવે છે? તો જ્હોન અબ્રામ. શા માટે આપવામાં આવે છે? તો એનિમલના સંરક્ષણ, એટલે કે પ્રાણીઓના સંરક્ષણ માટે આ એવોર્ડ આપવામાં આવે છે. અને જો આ સંસ્થા શાના માટેની છે? તો પશુઓના અધિકાર માટેની સંસ્થા છે. પેટાનું ફૂલ ફોર્મ શું છે? પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ. સૌથી મહત્વનો પ્રશ્ન છે. આગળ જોઈએ, એની સ્થાપના ક્યારે થઈ હતી? તો 22 માર્ચ 1980ના રોજ. ઓકે, 22 માર્ચ 1980ના રોજ આ એવોર્ડની સ્થાપના થઈ હતી. આગળ જુઓ, તાજેતરમાં 2021નો ભારતનો જૈવ વિવિધતા, નહીં હવે જૈવ વિવિધતા એવોર્ડ કોને આપવામાં આવ્યો? અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, ધ્યાન રાખજો. તાજેતરમાં 2021નો ભારતનો જૈવ વિવિધતા એવોર્ડ કોને આપવામાં આવ્યો? તો ધ્યાન રાખજો, SAGI NM. ઓકે, SAGI NM નામના વ્યક્તિ છે, એમના આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
क्या राज्य ना छे, खास ध्यान रखो क्या राज्य ना छे, तो क्या राज्य ना छे, केरल राज्य ना छे, अने केरल राज्य ना ट्यूबर मैन तरीके ओळखाय छे। प्रश्न पूछाय भाई के ट्यूबर मैन तरीके क्या व्यक्ति ओळखाय छे, तो साजी एम एन एम। ओके आ प्रश्न सौथी महत्वनो छे, क्या राज्य ना छे, केरल राज्य ना छे, अने तेमने आ एवोर्ड पालतू प्राणीओना संरक्षण माटे, तो एमने आ एवोर्ड शा माटे आपवामां आव्यो छे एवो पण प्रश्न पूछाय, तो पालतू प्राणीओना संरक्षण माटे एमने आ एवोर्ड आपवामां आवे छे। खास ध्यान रखजो, ट्यूबर मैन तरीके केरल राज्य ना छे, अने एमने कयो एवोर्ड आपवामां आव्यो छे, तो जैव विविधता बायोडायवर्सिटी एवोर्ड। एम पण के भैया इंग्लिश ने अंदर पूछू हुए तो बायोडायवर्सिटी एवोर्ड कोने आपवामां आवे छे, तो साजी एन एम। चलो आगळ जोईए। हवे जुओ 2021 નું પુલિત્ઝર એવોર્ડ કોણે જીત્યો, આ સૌથી મહત્વનો પ્રશ્ન છે। અમેરિકા દેશ દ્વારા પુલિત્ઝર એવોર્ડ આપવામાં આવે છે, અને પત્રકારત્વ ક્ષેત્રનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ છે। ઓકે, પત્રકારત્વ ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે, તો પુલિત્ઝર એવોર્ડ કોને આપવામાં આવે છે, તો ખાસ ધ્યાન રાખજો મેઘા રાજગોપાલન। ઓકે, મેઘા રાજગોપાલનને અહીંયા તમે જોઈ શકો છો, મેઘા રાજગોપાલન છે। ઓકે, એમને આ પત્રકારત્વ ક્ષેત્ર સૌથી મહત્વનું કામ શું છે, તો જુઓ એમણે ચીનમાં આવેલી છે ને નજરબંધી શિબિરોને ઉગાડા પાડ્યા છે। સૌથી મહત્વનો પ્રશ્ન છે કે ચીનની અંદર જે નજરબંધી, ઓકે, નજરબંધી શિબિર આવેલા છે એમને ઉગાડા પાડ્યા, ખુલ્લા પાડ્યા, એટલા માટે એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે, પુલિત્ઝર એવોર્ડ। કયા દેશ આપે છે, તો અમેરિકા આ દેશ આપે છે, અને પત્રકારત્વ ક્ષેત્રનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ છે। પ્રશ્ન પૂછાઈ ગયો છે અને પૂછાવાની સંભાવના છે, ઓકે, કે પત્રકારત્વ ક્ષેત્રે અપાતો સર્વશ્રેષ્ઠ એવોર્ડ કયો છે, તો પુલિત્ઝર એવોર્ડ, અમેરિકાનો સર્વોચ્ચ એવોર્ડ પત્રકારત્વ ક્ષેત્રનો છે। ઓકે, શરૂઆત કયા વર્ષથી થઈ છે, 1970 થઈ છે। ચલો આગળ જોઈએ। હવે જુઓ વર્ષ 2021 એબેલ પુરસ્કાર કોને અપાયો, એબેલ પુરસ્કારને ગણિતનો નોબેલ ગણવામાં આવે છે। પ્રશ્ન પૂછાય કે ગણિતના નોબેલ તરીકે કયો પુરસ્કાર ઓળખાય છે, તો કયો પુરસ્કાર આવશે, એબેલ પુરસ્કાર, અને 2021 ની અંદર કોને આપવામાં આવે છે, તો લાસ્જલો લોવાસજ અને એવી વિજર્ડસન। ઓકે, અહીંયા બંને નામ લખેલા જ છે, ઓકે, ઇંગ્લિશ ની અંદર નામ છે, થોડું વાંચવામાં તમને તકલીફ થશે, લાસ્જલો લોવાસજ અને એવી વિજર્ડસન, આ બંને વ્યક્તિને આ એવોર્ડ આપવામાં આવે છે, એબેલ પુરસ્કાર, ગણિતનો જેને નોબેલ પુરસ્કાર ગણવામાં આવે છે। જો અહીંયા લખેલું જ છે ગણિતનો નોબેલ પુરસ્કાર ગણવામાં આવે છે, તેમને આ એવોર્ડ શા માટે આ એવોર્ડ આપવામાં આવે છે, તો ગણિત અને કમ્પ્યુટર વિજ્ઞાન વચ્ચે, ગણિત અને કમ્પ્યુટર વિજ્ઞાન વચ્ચે કડી મજબૂત કરવા માટે, જે અત્યારનું જે ગણિત છે એ અને કમ્પ્યુટર વિજ્ઞાન બંનેની કડીને જોડવા માટે એમને આ એવોર્ડ આપવામાં આવે છે। તો એબેલ પુરસ્કાર કોને અપાયો છે, એબેલ પુરસ્કારને ગણિતનો નોબેલ ગણવામાં આવે છે, આ બે મહત્વના પોઈન્ટ છે। ચલો આગળ જોઈએ। હવે જુઓ 2021 ગાંધી શાંતિ પુરસ્કાર 2020 કોને અપાયો, સૌથી મહત્વનો પ્રશ્ન છે કે ગાંધી શાંતિ પુરસ્કાર એકવાર છે ને ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર પરીક્ષામાં પૂછાઈ ગયું છે, અને આ બીજો જે મહત્વનો છે કે ગાંધી શાંતિ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે, તો ધ્યાન રાખજો ગાંધી શાંતિ પુરસ્કાર છે શેખ મુજીબર રહેમાન। ઓકે, 2020 આપવામાં ક્યારે આવ્યો છે, 2021, પણ આ એવોર્ડ કયા વર્ષનો છે, 2020, તો શેખ મુજીબર રહેમાન જેને આપણે છે ને, જો અહીંયા લખેલું જ છે, બંગબંધુ તરીકે ઓળખવામાં આવે છે, બંગબંધુ તરીકે કયા વ્યક્તિને ઓળખવામાં આવે છે, તો શેખ મુજીબર રહેમાન, જેમને બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા પણ કહેવામાં આવે છે। ઓકે, બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા, તો પણ કોણ હતા, શેખ મુજીબર રહેમાન। જો આપણા માટે અગત્યનો પ્રશ્ન છે, બીજો પણ એક અગત્યનો પ્રશ્ન છે, કાબુસ બિન સઈદ અલ સઈદ, ઓકે, આને 2019 પ્રશ્ન પૂછાય, આ બંને સાથે જ આપવામાં આવે છે ભાઈ, કોરોના કાળ હતો એના કારણે કોઈ એવોર્ડની જાહેરાત થઈ નથી, પણ ધ્યાન રાખજો 2019 કોને આપવામાં આવ્યું છે, કાબુલ બિન સઈદ અલ સઈદ, અને 2020 કોને આપવામાં આવ્યું છે, તો શેખ મુજીબર રહેમાન। તમને પ્રશ્ન એમ પૂછે કે શરૂઆત કયા વર્ષથી થઈ છે, તો શરૂઆત થઈ છે 1995 આ એવોર્ડ આપવાની શરૂઆત કયા વર્ષથી થઈ છે, તો 1995 થઈ છે। ચલો આગળ જોઈએ, જો આ બંગબંધુ છે તમને એ પણ ખબર હોવી જોઈએ, દીનબંધુ તરીકે કયા વ્યક્તિ ઓળખાય છે, આ પણ સૌથી મહત્વનો પ્રશ્ન છે, દીનબંધુ તરીકે કોણ ઓળખાય છે, તો સી એફ એન્ડ્રુસ। ઓકે,
જો દીન બંધુ તરીકે સી એફ એન્ડ્રુઝ અને દાસ બંધુ, એક બીજો પણ પ્રશ્ન છે દાસ બંધુ, આ બધા છે ને આ બધા એવા પ્રશ્નો છે જે પરીક્ષાની અંદર વારંવાર રિપીટ થાય છે, દીન બંધુ દાસ બંધુ, તો કોણ આવશે દાસ બંધુ? ચિત્રંજન દાસ, ચિત્રંજન દાસ નામના વ્યક્તિ છે એ દાસ બંધુ તરીકે ઓળખાય છે, અને દીન બંધુ તરીકે કોણ ઓળખાય છે? તો સી એફ એન્ડ્રુઝ, અને આ બંગ બંધુ તરીકે કોણ ઓળખાય છે? તો શેખ મુજીબર રહેમાન. શેખ મુજીબર રહેમાનને 2020 નો ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે, પણ અપાયો છે ક્યારે? 2021માં. ચલો આગળ જોઈએ. 2021માં કઈ સંસ્થાને કિંગ ભૂમિ બોલ વર્લ્ડ સોઇલ્ડ એવોર્ડ, ઓકે, રાજા ભૂમિ બોલ, ઘણી જગ્યાએ એવી રીતે પણ હશે રાજા ભૂમિ બોલ એવોર્ડ, આ પ્રશ્ન પૂછાય હા ભાઈ, રાજા ભૂમિ બોલ એવોર્ડ કોને અપાયો અને કિંગ ભૂમિ બોલ વર્લ્ડ સોઇલ્ડ એવોર્ડ કોને આપવામાં આવે છે, કઈ સંસ્થાને આપવામાં આવી છે? તો ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ઓકે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ નામની સંસ્થા છે એને આ એવોર્ડ આપવામાં આવે છે. ઓકે, આ એવોર્ડ કોણ આપે છે ભાઈ? ફાઓ, આપણે હમણાં જ વાત થઈ છે, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, જે એક યુનોની સંસ્થા છે, યુનાઇટેડ નેશન છે, રાષ્ટ્રસંઘ એની સંસ્થા છે ફાઓ. સ્થાપના ક્યારે થઈ ભાઈ? 16 ઓક્ટોબર 1945. આ એટલા માટે હું અપાવું છું કે 16 ઓક્ટોબર હમણાં જ આપણે દિવસ જોઈ ગયા છીએ, 16 ઓક્ટોબર વિશ્વ ખાદ્ય દિવસ, ઓકે, ત્યારે એની સ્થાપના થઈ છે, અને કયા વર્ષથી થઈ છે? 1945. ફાઓનું વડું મથક ક્યાં આવેલું છે? રોમ, ઇટલી. આ પણ તમારે ધ્યાન રાખવાનું છે. રાજા ભૂમિબોલ એવોર્ડ કોને મળ્યો છે? તો આ સંસ્થા છે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, જો અહીંયા છે જ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. ચલો આગળ જોઈએ. વર્ષ 2021 નો કર્લિંગ રત્ન પુરસ્કાર કોને અપાયો? ઓકે, કર્લિંગ રત્ન પુરસ્કાર કોને આપવામાં આવે છે? તો બિશ્વભૂષણ હરિશ્ચંદ્ર, ઓકે, આપણે અહીંયા લખવાનું રહી ગયું છે, હરિશ્ચંદ્રના, વિશ્વભૂષણ હરિશ્ચંદ્ર, ઓકે, કયો એવોર્ડ? તો કર્લિંગ રત્ન પુરસ્કાર. કઈ સંસ્થા આપે છે? તો આપણ કે બિરલા ફાઉન્ડેશન, આ સૌથી મહત્વનું છે ભાઈ, કે આપણે વ્યાસ સન્માન જોઈ ગયા, વ્યાસ સન્માન કઈ સંસ્થા આપે છે? તો વ્યાસ સન્માન એ કોણ આપે છે? કે બિરલા ફાઉન્ડેશન. આપણ એવોર્ડ, કર્લિંગ રત્ન પુરસ્કાર એવોર્ડ પણ કોણ આપે છે? તો કે બિરલા ફાઉન્ડેશન. જો બિશ્વભૂષણ હરિશ્ચંદ્ર કયા રાજ્યના હાલમાં રાજ્યપાલ છે? ઓકે, પ્રશ્ન પૂછી શકાય, તો કયા રાજ્યના રાજ્યપાલ છે? આંધ્રપ્રદેશ રાજ્યના હાલમાં રાજ્યપાલ છે. ઓકે, ચલો અહીંયા તમે જોઈ શકો છો. આગળ જોઈએ. પ્રખ્યાત મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ, મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ એ મહારાષ્ટ્ર રાજ્યનો સર્વોચ્ચ એવોર્ડ છે. તમને પ્રશ્ન એમ પૂછાય કે મહારાષ્ટ્ર રાજ્યનો સર્વોચ્ચ એવોર્ડ કયો છે? તો મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ. અને એ કોને આપવામાં આવે છે? તો અહીંયા આશા ભોસલે, ઓકે, જે પાર્શ્વ ગાયિકા છે આશા ભોસલે, એને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ઓકે, તો મહારાષ્ટ્ર રાજ્યનો સર્વોચ્ચ એવોર્ડ છે, ઉચ્ચ એવોર્ડ છે, પ્રથમ કોને આપવામાં આવ્યો? તમને પ્રશ્ન એમ પૂછાય કે પ્રથમ મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો? તો 1996ની અંદર પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે, ઓકે, પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડેને આ એવોર્ડ પ્રથમ આપવામાં આવ્યો હતો. ઓકે, અને કયા વર્ષથી આપવામાં આવે છે? તો 1996થી. આ વર્ષે કોને અપાયો છે? તો આશા ભોસલે. ઓકે, આ મહત્વનો પ્રશ્ન છે. ચલો આગળ જોઈએ. હવે જુઓ, 2021નો છત્તીસગઢની વીરની એવોર્ડ, વીરાની એવોર્ડ નહીં પણ વીરની, ઓકે, અમુક જગ્યાએ પ્રિન્ટ મિસ્ટેક હશે, છત્તીસગઢ વીરની એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો આ છે દુતીચંદ. ખાસ ધ્યાન રાખજો, દુતીચંદને આ એવોર્ડ આપવામાં આવ્યો છે, અને દુતીચંદના નામે એક રાષ્ટ્રીય રેકોર્ડ પણ છે જે હજી સુધી કોઈ તોડી શક્યું છે નહીં. હા, આ સૌથી મહત્વનો પ્રશ્ન છે કે 100 મીટર દોડમાં 11.22 સેકન્ડ નો આનો રાષ્ટ્રીય એવોર્ડ છે જે હજી સુધી એના નામે છે. 100 મીટર દોડની અંદર 11.22 સેકન્ડ ની અંદર દુતીચંદના નામે જે દોડવીર છે, ઓકે, પ્રશ્ન પૂછાય કઈ રમત સાથે સંકળાયેલી છે? તો એથ્લેટિક્સ. અને કોણ છે દોડવીર? 2021નો છત્તીસગઢ વીરની એવોર્ડ કોને આપવામાં આવે છે? તો દુતીચંદ. મહિલાઓને છત્તીસગઢ રાજ્ય દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. તો તમને પ્રશ્ન એમ પૂછાય
કે છત્તીસગઢ વીરની એવોર્ડ ફક્ત ને મહિલાઓને આપવામાં આવે છે અને કયો રાજ્ય આપે છે છત્તીસગઢ દુતી ચંદના નામે જુઓ 100 મીટર ની અંદર 11.22 સેકન્ડ નો એનો રેકોર્ડ છે જે હજી સુધી અકબંધ છે ઓકે આગળ જોઈએ હવે જુઓ વિડીયોના અંતમાં તમારા માટે એક પ્રશ્ન છે દરેક વિદ્યાર્થીએ આ પ્રશ્નનો જવાબ કોમેન્ટની અંદર આપવાનો છે કે 2021નો 96મો તાનસેન એવોર્ડ કોને અપાયો ઓકે 2021નો 96મો તાનસેન એવોર્ડ કોને અપાયો છે તમારા ઓપ્શન છે માલિની રાજુલકર અસરગરી બાટી પંડિત સતીશ વ્યાસ અને ઉલ્લાસ કસલરકર ઓકે મધ્યપ્રદેશ તમારા માટે હિન્ટ પણ છે કે મધ્યપ્રદેશ રાજ્ય આપે છે 1980થી દરેક વિદ્યાર્થી આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં આપશે કે ભાઈ તાનસેન એવોર્ડ છે 2021 એ કયા વ્યક્તિને આપવામાં આવે છે નહીતર આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પહેલા આનો જવાબ આપશું અને પછી આપણો બીજો લેક્ચર હશે ઓકે આજના લેક્ચરની અંદર 2021ના જેટલા પણ મહત્વના પ્રશ્નો છે એ આપણે અંદર કલેક્ટ કર્યા છે ઓકે આવી જ રીતે આપણે જેટલા કરંટ અફેર્સના ટોપિક વાઇઝ દરેક લેક્ચર લઈને આપણે આવશું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો જેથી તેમને પણ આ વિડીયોનો લાભ થાય ઓકે જે વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર હજી નવા છે જેણે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ ચેનલને સબસ્ક્રાઇબ કરે લાઇક કરે અને શેર કરે જેથી વધુમાં વધુ તમારા મિત્રોને લાભ થાય ઓકે થેન્ક યુ ફોર વોચિંગ